સમાચાર વાત કરીએ વડોદરાની, તો ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર, વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર. એમએલએ કિશન ઇનામદાર દિલ્હી જવા માટે રવાના થયા છે. રંજન ભટ્ટની ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ ઇનામદાર દિલ્હી જવા માટે રવાના થયા. કેતન ઇનામદારે કહ્યું, રંજન ભટ્ટે શા માટે આ નિર્ણય લીધો ખબર ના પડી. તેમને લાગેલા આઘાતના કારણે તેમણે નિર્ણય લીધો, પાર્ટી જેને ટિકિટ આપશે અમે જીતાડીશું. ગુજરાતમાં પ્રેશર પોલિટિક્સ કામ કરી ગઈ. તો જ્યાં એક તરફ આજે વડોદરાથી લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરીને ચૂંટણી ન લડવાની વાતને જાહેર કરી છે, ત્યાં બીજી તરફ અત્યારે એમએલએ કેતન ઇનામદાર કે જે દિલ્હી જવા માટે રવાના થયા છે, વડોદરાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. વડોદરા સાંસદ રંજન ભટ્ટના ચૂંટણી ન લડવાના એલાન બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે, આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. કેતનભાઈ, દિલ્હી ખાસ જવાનું કારણ શું? દિલ્હીનું કોઈ કારણ નહીં, મારી દીકરી ત્યાં યુપીએસસીની તૈયારી કરે છે અને આ મારો અગાઉથી જ પ્રોગ્રામ હતો. આજે જ્યારે બહેનનું જાણ્યું કે બહેને પોતે ચૂંટણી લડવાનો પોતાની જાતે ઇનકાર કર્યો છે, ત્યારે મેં બહેનનો પણ કોન્ટેક્ટ કર્યો, બહેન સાથે વાતચીત પણ કરી અને બહેનને મેં ઘણી વખત ઘણું કહ્યું, સમજાયા, તે છતાં પણ બહેનો અંતરાત્મા એવું કહે છે કે ભાઈ અત્યારે હું આ મારો નિર્ણય પર અડગ છું. પણ હું આ મારો તો પ્રોગ્રામ પહેલેથી ફિક્સ જ હતો અને હું મારી દીકરીને મળવા જઈ રહ્યો છું અને હું એમાંય પણ અમુક ટાઈમે મહિનામાં એક બે વખત દિલ્હી જતો હોઉં છું. બહેનના સમર્થનમાં શું ત્યાં રાષ્ટ્રીય નેતૃત્વને કંઈ રજૂઆત કરશો, કારણ કે દિલ્હી જ જઈ રહ્યા છો, આજે સીઈસીની બેઠક છે ગુજરાતના તમામ? મારી કોઈ પોલિટિકલી આ દિલ્હી મુલાકાત નથી અને મારી સીઈસી બેઠક સુધીને મારી કોઈ એટલી પહોંચ પણ નથી. હું પાર્ટીનો નાનો કાર્યકર્તા છું, પણ બહેનના નિર્ણયને લઈને હું દુઃખી પણ છું કે ભાઈ બહેન ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે. બહેને 10 વર્ષ લોકસભા સીટનું સારી રીતે પ્રતિનિધિત્વ કર્યું છે અને અમારા રૂરલ વિસ્તારને પણ ગ્રામ્ય વિસ્તારને પણ માતૃતુલ્ય પ્રેમ એમને આપેલો છે. બહેને આ નિર્ણય કેમ લીધો હજુ પણ મને ખ્યાલ નથી, તે છતાં પણ મેં એમની સાથે વાત કરી કે ખૂબ ઘણા અમુક 10 દિવસથી જે આ બધું ચાલતું તેનાથી ખૂબ દુઃખી હતા અને એને લઈને એમને આ નિર્ણય લીધો છે. પણ પાર્ટી સાથે છે અને પાર્ટીને આ જે પણ વસ્તુ થઈ રહી છે એમાં દરેક કાર્યકર્તાને નવા ઉમેદવારને સમર્થન બંનેનું હશે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નિર્ણયને આવકારીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવશે એ સારામાં સારી, હું તો કહું છું ને કે 26 વડોદરા લોકસભા સીટ 26 લોકસભા સીટોમાંથી હાઈએસ્ટ વોટથી ચૂંટણી જીતીને જશે. મુખ્યમંત્રી સી આર પાટીલ અને રત્નાકર ગુજરાતના ત્રણેય મોટા નેતા દિલ્હીમાં છે, શું કેતન ઇનામદાર મળવાનો પ્રયત્ન કરશે? બિલકુલ નહીં, અમારા ત્રણેય વરિષ્ઠ આગેવાનો ત્યાં હોય. હું મારી દીકરીને મળવા જાઉં છું, મારી દીકરીની સાથે મારી મુલાકાત હતી કારણ કે હોળી ધૂળેટીની રજા આવતી હતી, એ 2 દિવસ જ એને મળે અને એ બંને દિવસો એને મારી અને મારી વાઈફ સાથે રહેવાનો નક્કી કર્યું હતું. મારી વાઈફ પહેલેથી જ દિલ્હી છે, હું અત્યારે જઉં છું. ધન્યવાદ. તો કેતન ઇનામદાર હતા જેમણે કહ્યું કે તે પોતાના અંગત કારણોસર પરિવાર સાથે હોળીનો તહેવાર મનાવવા માટે તે દિલ્હી જઈ રહ્યા છે. અમદાવાદથી કેમેરા પર્સન તુષાર સાથે તેમ મિટલાદી ઝી મીડિયા.